ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે હવે જે આવવાની છે નામદાર ગુજરાત હાઈકોર્ડ દ્વારા બે પરીક્ષા એના મોડલ પેપરની શરૂઆત કરી દીધી છે તો આજે ફર્સ્ટ મોડલ પેપર છે જો કોઈ પણ મિત્રો મારા ગ્રુપમાં જોડાયેલા ના હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ જજો ત્યાં હું તમને વિડીયોની લિંક શેર કરી દઈશ અને ઉપરાંત નવી નોટિફિકેશન અને તમામ માહિતી હું ત્યાં તમને આપી દઈશ ઉપરાંત તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન બટન પર ક્લિક કરી દેજો જેથી આવનારી તમામ પરીક્ષાની માહિતીની જે હું તૈયારી કરાવું છું એને લગતા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળી જાય તો ચાલો મિત્રો આજે આપણે હવે આપણે આગળ વધીએ જોઈએ તો કે પ્રશ્ન નંબર વન પ્રશ્ન નંબર વન કચ્છ જિલ્લાનું ધોળાવીરા શા માટે જાણીતું બન્યું છે એ ટિપ્પણી નૃત્ય બી કોલસાની ખાણ સી હડપ્પાકાલીન અવશેષો ડી કાળિયાર તો આમાં આપણો જવાબ આવશે ડી સી હડપ્પાકાલીન અવશેષો આપણને ખબર છે કે ધોળાવીરા ક્યાં આવેલું છે તો કે કચ્છ જિલ્લામાં આવેલું છે મિત્રો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇડમાં પણ તેમને સ્થાન મળેલું છે એ પણ તમને ખબર હોવી જોઈએ ઉપરાંત રંગપુર રોજડી લોથલ એ પણ સિંધુ ખીણની સંસ્કૃતિની સભ્યતાના અવશેષો છે હડપ્પાકાલીન ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સેકન્ડ પ્રશ્ન એક મિનિટ મિત્રો વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા અઢારસો ને છ્યાસીમાં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતા તો કે વડોદરા ખાતે જે મહારાજા સયાજીરાવ દ્વારા જે સંગીત કોલેજની સ્થાપના કરી અઢારસો ને છ્યાસીમાં એના પ્રથમ આચાર્ય કોણ હતા એ પંડિત ભાસ્કર ભુવા સી એટલે સોરી મિત્રો ઓપ્શનમાં થોડુંક ઇનાયત ખાન બી ઉસ્તાદ મોલાબક્ષ ડી ઉસ્તાદ ફિયા ખાન તો આમાં તમારો જવાબ આવશે બી ઉસ્તાદ મોલાબક્ષ ઉસ્તાદ મોલાબક્ષીએ વડોદરા ખાતે જ્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડે અઢારસો ને છ્યાસીમાં સંગીત કોલેજની સ્થાપના કરી હતી જેના તેઓ પ્રથમ આચાર્ય હતા ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ આપણે ભારતની સૌપ્રથમ નેત્રહીન અંધ મહિલા સરપંચ કોણ હતા જે મારી ચેનલ સાથે જોડાયેલા છે મિત્રો એમને આ પ્રશ્નો ખૂબ જ આવડતો છે કેમ કે મેં થોડાક દિવસ પહેલાં જ કોમ્યુનિટી પોસ્ટ કરી હતી તેમાં શું આવશે મિત્રો એ આશા દેવી બી સવિતા રાણી સી સુધાબેન કાશીભાઈ પટેલ ડી સુરેખા મોતીલાલ યાદવ તો આમાં તમારો જવાબ આવશે સુધાબેન કાશીભાઈ પટેલ ઓકે મિત્રો હવે મિત્રો તમને એ પણ ખબર હોય છે કે જે આ ભારતની સૌપ્રથમ નેત્રે નંદ મહિલા સરપંચ છે આપણે સુધાબેન કાશીભાઈ પટેલ એ કયા આપણે ક્યાંના સરપંચ તરીકે છૂટાણા હતા એ પણ તમને ખબર હોય જોઈએ આ ઉપરાંત ક્યારે છૂટાણા હતા એ પણ ખબર હોય છે અને કયો જિલ્લો પણ હોવો જોઈએ એ પણ ખબર હોય જોઈએ મને એક મિત્રએ કોમેન્ટ કરી હતી સર કે આ અંધ મહિલા સરપંચ હતા એ ક્યાં છૂટાણા હતા રાજ્ય કયું આવશે તો મિત્રો તમને હું કહી દઉં ઓગણીસો ને પંચાણુંમાં માં આવશે અને આવશે ચાંગા ગામ ચાંગા જિલ્લો કયો આવશે તો કે આણંદ ઓગણીસો પંચાણું ચાંગા આણંદ ઓકે મિત્રો ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ આના વિશે પણ મેં બહુ વિસ્તૃત માહિતી આપેલી છે ટ્રસ્ટીશીપ વાલીપણાનો સિદ્ધાંત કોણ આપ્યો તો કે ગાંધીજી આપ્યો મિત્રો ગાંધીજીએ આમાં શ્રીમદ ભગવદ્ ગીતામાંથી એમનો ઉલ્લેખ કરેલો છે વાલીપણાને એમાં એમણે એવું કીધું છે કે તમારી પાસે જે સંપત્તિ છે એ સંપત્તિનો તમે ઉપયોગ સમાજના કાર્યમાં કરો એમ તમે એવું માનો કે હું એ ખાલી ટ્રસ્ટી છું એમ એમણે એવું કીધું કે તમારી જે માથાટી ટાવક હોય માથાટી ટાવક એટલે સોરી માથાટી શું તમારે જેટલી જરૂરિયાત હોય માનો કે તમે કરોડપતિ છો હવે માની જ વાત કરું હું કરોડપતિ છો મારી પાસે ધો બધા પૈસા છે તો ગાંધીજીના સિદ્ધાંત પ્રમાણે મને એ લાગુ પડે કે મારે જેટલી આવક હોય જરૂરિયાત મહિને વીસ હજાર છે તો વીસ હજાર મારે રાખવાના બાકીના જે પૈસા વધે એને સમાજના કલ્યાણમાં વાપરવાના એવી ચર્ચા કેમાં કરવામાં આવી છે ટ્રસ્ટી પણ ટ્રસ્ટી વાલીપણાના સિદ્ધાંતમાં ગાંધીજીના સિદ્ધાંતની પ્રેરણા છે એમાંથી મળી તો કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી તો આમાં તો મારો જવાબ આવશે ગાંધીજી ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ પાંચમો પ્રશ્ન ગાંધીજીએ ઓગણીસો સત્તર અઢારમાં અમદાવાદ સંઘર્ષ શરૂ કર્યો તેને કોનો સમાવેશ થયો એ ખેડૂતો બી લોકો સી ઔદ્યોગિક કામદારો ડી મજૂરો આમાં તમારો જવાબ આવશે સી ઔદ્યોગિક કામદાર આપણે કહે ને મિલ મજૂર સત્યાગ્રહ મિલ એ તેમાં ઔદ્યોગિક કામદારોનો હતો ઓગણીસો સત્તર અને અઢારમાં એની શરૂઆત ક્યાં થઈ હતી કે અમદાવાદમાં ત્યારબાદ આગળ વધીએ ગુજરાતના ક્યાં શાસકે મોહમ્મદ ઘોરીને મોટી હાર આપી જયારે તેણે અગિયારસો ને માં ગુજરાત પર ચડાઈ કરી હતી મોહમ્મદ ઘરીએ જ્યારે મિત્રો અગિયારસો ને અઠ્યોતેરમાં ગુજરાત ઉપર ચડાઈ કરી ત્યારે તેમને હાર કોણે આપી હતી એમનો સામનો કરીને યુદ્ધમાં હરાવ્યા હતા કોણે તો કે ભીમ ભીમ વન ભીમ ટુ કુમારપાળ કરણદેવ આમાં તમારો જવાબ આવશે ભીમ ટુ મિત્રો સી તમારો જવાબ રાઈટ આન્સર છે ભીમ ટુ એ અગિયારસો ને અઠ્યોતેરમાં મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો જ્યારે એમણે ગુજરાત પર ચડાઈ કરી હતી ત્યારે ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ ગુજરાતના નીચેના પૈકી કયા સુલતાને માળવા જીત્યું તમને પૂછે કે માળવા કોણે જીત્યો તો કે એ અહમદ શાહ બી બહાદુર શાહ સી મોહમ્મદ બેગડો ડી મુઝફ્ફર બે તો આમાં તમારો જવાબ આવશે બી બહાદુર શાહ ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ આઠમો પ્રશ્ન ગુપ્તવંશના ક્યાં સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું એ ચંદ્રગુપ્ત બી ચંદ્રગુપ્ત બે સી ખટોત્કચ ડી કુમારગુપ્ત આમાં તમારો જવાબ આવશે બી ચંદ્રગુપ્ત બે ગુપ્તવંશના આ ચંદ્રગુપ્ત બીજાએ સૌરાષ્ટ્ર જીત્યું હતું મિત્રો તમે રેકોર્ડેડ પણ જોઈ શકો છો એટલે તમે રિવર્સ પણ જોઈ શકો છો મિત્રો ઉપરાંત તમે બીજી વાર પણ જોઈ શકો છો આજે હું તમને ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડીશ ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ગુજરાતના નીચેના પૈકી ક્યાં સુલતાને માળવા જીત્યું તમને એ પણ ખબર હોવી જોઈએ કે ગુજરાતના ક્યાં સુલતાને માળવા જીત્યું અહીંયા જોઈએ તો તમને એમ પૂછે કે ક્યાં સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું તો શું આવશે ચંદ્રગુપ્ત બીજો અને જો એમ પૂછે કે ક્યાં સુલતાને માળવા જીત્યું તો આવશે બહાદુર શાહ એમાં અહમદ શાહ નહીં આવે મોહમ્મદ બેગડો પણ નહીં આવે અને મુઝફ્ફર બે પણ નહીં આવે શું આવશે માળવા કોણે જીત્યું તો કે બહાદુર શાહે જીત્યું ત્યારબાદ દસમો પ્રશ્ન આગળ વધીએ મારી ચેનલ સાથે જોડાઈ મિત્રો આ બધા પ્રશ્નો જીપીએસસીમાં પણ પૂછેલા છે તો હું તમને એવી અત્યારે તૈયારી કરાવું રહું છું કે તમને બેલીફનું પેપર એકદમ ઈઝી લાગશે સો ટકા મારી ગેરંટી હું તમને પાસ કરાવી દઈશ મોડેલ પેપર પૂરા થાય એટલે હું મિત્રો મેઇન્સની તૈયારી પણ સાથે સાથે ચાલુ કરી દઈશ એટલે તમને ખૂબ જ ઉપયોગી થઈ છે એ ટુ જેડ પરીક્ષા આવશે એટલે તમે એમ જ સર ખૂબ જ ઉપયોગી થયું એમ મેં પોતે આ એક્ઝામ ક્લિયર કરેલી છે એટલે મને એને ખાસો અનુભવ છે જોઈએ દસમો પ્રશ્ન ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોને કરી તો આમાં શું આવશે મિત્રો એ કૃષ્ણકુમારસિંહજી બી ભાવસિંહજી સી તખતસિંહજી ડી ભાવસિંહજી તો આમાં તમારો જવાબ આવશે ભાવસિંહજી ભાવનગર દરબાર સહિંગ બેંકની સ્થાપના ભાવસિંહજીએ કરેલી છે મિત્રો આ પ્રશ્ન જીપીએસસીમાં પણ પૂછાઈ ગયેલો છે તો ખાસ યાદ રાખી લેજો ત્યારબાદ આગળ વધીએ પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ સરકાર દ્વારા ખાન બહાદુર મેડલ દ્વારા પુરસ્કૃત થયેલ જાણે જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો શેઠ નવરોજી પેસ્તનજી વકીલ દાદાભાઈ નવરોજી ખરદુશી ફરદુનજી પારેખ વકીલ બેજાનજી માણેકજી અંકલેશ્વરીએ તો આમાં તમારો જવાબ આવશે શેઠ નવરોજી પેસ્તનજી વકીલ જેમણે પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ સરકાર દ્વારા એમને કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો ખાન બહાદુર મેડલ અને ક્યાંના ઉદ્યોગપતિ હતા તો કે અમદાવાદના ક્યાંના તો કયા સમાજના તો કે પારસી સમાજના પારસી સમાજના જાણીતા ઉદ્યોગપતિ હતા ને એમણે પારસી સમાજની ખૂબ સેવા કરી કોણે તો કે શેઠ નવ નવરોજી પેસનજી વકીલે આથી એને અંગ્રેજ સરકાર દ્વારા ખાન બહાદુર મેડલ આપવામાં આવ્યો હતો આ નામ ખાસ મગજમાં ઉતારી દેજો શેઠ નવરોજી પેસનજી વકીલ ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ એકદમ શાંતિથી પ્રશ્ન વાંચ્યો એટલે તમને ઉતરી જાય એ નગર શેઠ કે જેમણે સત્તરસો ને પચીસ માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી વિચાર કરો અમદાવાદ શહેરને મરાઠા દ્વારા લૂંટતું બચાવવા માટે એમણે પોતાની ખંડણી આપી હતી કોણે શેઠ શાંતિદાસ જવાહરી બી શેઠ ખુશાલસન સી શેઠ લક્ષ્મીસન ડી શેઠ શામળાજી તો આમાં તમારો જવાબ આવશે બી શેઠ ખુશાલસન ક્યારે તો કે સત્તરસો ને પચીસમાં કોનાથી લૂંટતું બચાવવા માટે તો કે મરાઠાઓથી કોને તો કે અમદાવાદને અમદાવાદને સત્તરસો ને પચીસમાં મરાઠાઓથી લૂંટતું બચાવવા માટે શેઠ ખુશાલચંદ નામના નગર શેઠે પોતાના ભંડોળમાંથી ખંડણી આપી હતી ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ ધરસેન પહેલો હોલસી ધ્રુવસેન ધરપટર રાજાઓ ક્યાં વંશના હતા તમને એ પણ ખબર હોવી જોઈએ ક્યાંના આવશે તો કે એ પ્રતિહાર બી મેત્રક સી રાષ્ટ્રકૂટો ડી ચાલુક્ય આમાં તમારો જવાબ આવશે મેત્રક મેત્રક વંશમાં કોણ મેત્રક વંશની સ્થાપના કોણે કરી હતી તમને એ પણ ખબર હોવી જોઈએ તો કે ભટ્ટાર કે રાજધાની કઈ હતી તો કે વલભી બ્રિટિશ સામ્રાજ્યકાળ વલભી ક્યાં નામ તરીકે ઓળખાતું હતું તો કે વડા આ તમને ખાસ ઉપયોગી હોવું જોઈએ મિસ્ટ્રી સ્થાપના ભટારકે કરી હતી તેની રાજધાની કઈ હતી તો કે વલભી જે હાલમાં ક્યાં નામે ઓળખાય છે વલભીપુર જે ક્યાં જિલ્લામાં આવેલું છે તો કે ભાવનગર જિલ્લામાં આવેલું છે ભાવનગર જિલ્લાનો તાલુકો છે વલભી બ્રિટિશ સામ્રાજ્યકાળ વલભી ક્યાં નામે ઓળખાતું હતું તો કે વડા ખાસ યાદ રાખજો ધરસેન વોલસી ધ્રુસેન ધરપટાર વંશના રાજાઓ હતા ત્યારબાદ ઉત્તર ગુજરાત પ્રદેશ ચૌદમો પ્રશ્નો જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોનું શાસન હતું એ ગારુલક સી સામંતસિંહ બી સેંધવ ડી રાષ્ટ્રકૂટો તો આમાં તમારો જવાબ આવશે રાષ્ટ્રકૂટો મિત્રો આપણને એક પણ ખબર હોવી જોઈએ ગારોલક વંશની રાજધાની કઈ હતી તો કે ઢાંક સેંધવનું ધૂમલી રાષ્ટ્રકૂટોનું માન્ય ખેટ બધી રાજધાની પણ તમને આવડવી હોવી જોઈએ ગારોલક ઢાંક સેંધવ ધૂમલી આ તો સામંત નામ અને રાષ્ટ્રકૂટોનું માન્ય ખેટ ગુર્જરપતિ આરોનું શાસન પૂછે દક્ષિણ ગુજરાતમાં તો એક જ આવે કયું તો કે રાષ્ટ્રકૂટો રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ આવે તો કે માન્ય ખેટ ગારોલકની કઈ આવે તો કે ઢાંક અને સેંધવની ધૂમલી ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ પંદરમો પ્રશ્ન સેમ છે મિત્રો જોઈ લેજો ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ ઈસવીસન અઢારસો ને ચુમ્માલીસમાં ક્યાં શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયા હતા એ દાંડી બી સુરત સી નવસારી ડી રાજકોટ આમાં તમારો જવાબ આવશે સુરત અઢારસો ને ચુમ્માલીસમાં સુરત મુકામે મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયા હતા આપણે દાંડી કૂચ વિશે દાંડી પહોંચી શું કીધું હતું આથી હું બ્રિટિશ સામ્રાજ્યના પાયામાં લુણો લગાડું છું ગાંધીજીએ કીધું હતું બાર માર્ચ ઓગણીસો ત્રીસ કેટલા સાથીઓ હતા તો કે અઠ્યોતેર સાથીઓ હતા આ બધી વસ્તુ પાયાની છે બેઝિક છે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ છે હું પદ્ધતિ પણ લઈને આવીશ તો તમે જોડાયેલા રહેજો તો અઢારસો ને ચુમ્માલીસમાં મીટાના કર વિરુદ્ધ ક્યારે તોફાનો થયા હતા તો કે સુરતમાં ક્યારે તો કે અઢારસો ને ચુમ્માલીસમાં ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ સત્તરમો પ્રશ્ન અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉગ્રવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને ખીચડી કહેવામાં આવતી મિત્રો આ પ્રશ્ન જીપીએસસીમાં પણ પૂછાઈ ગયેલો છે જેમણે મારી કોમ્યુનિટી પોસ્ટ આપી છે જોઈએ છે એમણે પણ આ જવાબ સવાલ આવડ્યો છે આજે જોડાજો જોડાઈ જજો મિત્રો બહુ બધું નોલેજ હું તમને આપવાનો છું એ સરદેશમુખી બી ચોથ સી મુલકગીરી ડી ભાગ આમાં તમારો જવાબ આવશે સી મુલકગીરી અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉગરાવાની પ્રથાઓમાં ખીચડી કોને કહેવામાં આવતી તો કે મુલકગીરીને ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ અઢારમો પ્રશ્ન સલ્તનતકાળ દરમિયાન સ્થાપાયેલા નવા નગરોની નીચેની પૈકી કઈ જોડ સાચી નથી સલ્તનતકાળ દરમિયાન જે નવા નગરની સ્થાપના થાય એમાંથી કઈ જોડ સાચી નથી તો મિત્રો પહેલું જ પ્રશ્ન આવશે એ આ જોડ સાચી નથી બાકી આ બધા રાઈટ છે અહમદનગર હિંમતનગર મુસ્તફાબાદ જુનાગઢ મહેમદુદાબાદ મેહમદાબાદ એ જ તેમના નામ છે મિત્રો આજે અહેમદનગર હિંમતનગર તરીકે ઓળખાય છે મુસ્તાફાબાદ જુનાગઢ અને મહેમૂદાબાદ મહેમદાબાદ તો આ નવા નગરોની સ્થાપના ક્યારે થઈ તો કે સલ્તનત કાળ દરમિયાન થઈ હતી ત્યારબાદ નેક્સ્ટ વખત થઈએ ઓગણીસમો પ્રશ્ન સોરી મિત્રો આ પણ આવી ગયો છે કે ઈસવી સન અઢારસો ને ચુમ્માલીસમાં ક્યાં શહેરમાં મીઠાના વિરુદ્ધ તોફાનો તૈયાર હતા તો કે સુરતમાં જોઈએ હવે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પીવાના પાણીમાં મપાતા ટીડીએસનું પૂર્ણ નામ શું છે એ ટોટલ ડીસીટ સોલ્ટ બી ટોટલ ડિઝોલ્વ સોલિડ ટોટલ ડિઝોલ્વ સિસ્ટમ કે ટોટલ ડિઝલ્વ સોલ્ટ તો આમાં તમારો જવાબ આવશે ટીડીએસનું પૂરું નામ પૂછે પરીક્ષામાં તમને તો ટોટલ ડિઝોલ્વડ સોલિડ આવશે પહેલાં મિત્રો આપણે જી કેના પ્રશ્નો જોઈએ હવે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો જોઈએ તો પીવાના પાણીમાં મપાતા ટીડીએસનું પૂર્ણ નામ ટોટલ ડિઝલ્વ સોલિડ છે એ તમને પણ ખાસ આપવું જોઈએ કે પાણી કેટલું શુદ્ધ હોય એ આપણે એમાં મપાય છે મિત્રો ત્યારબાદ જોઈએ એકવીસમો પ્રશ્ન બે હજાર ત્રીસ સુધીમાં ટીબીનો અંત લાવવા ડબ્લ્યુ એચનું ઘોષણાપત્ર કયું છે એ મોસ્કો ઘોષણાપત્ર બી પેરિસ ઘોષણાપત્ર સી વોશિંગ્ટન કે ડી મુંબઈ તો આમાં તમારો જવાબ આવશે એ મોસ્કો ઘોષણાપત્ર આપણે જોઈએ ને કે ટીબી હારેગા દેશ જીતેગા બે હજાર ત્રેવીસ એને વાઇલ્ડ એમ્બેસેડર છે આપણે કે અમિતાભ બચ્ચન છે મિત્રો પ્રાઇન્ડ એમ્બેચેડ એમ્બેસેડર ત્યારબાદ નેક્સ્ટ આપણે આગળ વધીએ બાવીસમો પ્રશ્નો જો મિત્રો ખાસ જઠરમાં પ્રોટીનનું પાચન કરવા માટે પેપ્સીન નામનો ઉત્સેચક સક્રિય થાય છે તેને સક્રિય કરવા માટે એસેટિક માધ્યમની આવશ્યકતા પડે છે એસેટિક માધ્યમ થવા માટે જઠરમાં શેનો સ્ત્રાવ થાય છે જઠરમાં આપણે પ્રોટીનનું પાચન કરવા માટે કયો ઉત્સેચક સક્રિય થાય છે તો કે પેપ્સીન હવે એને સક્રિય કરવા માટે એસેટિક માધ્યમની જરૂર પડે છે હવે આ એસેટિક માધ્યમ થવા માટે શેનો સ્ત્રાવ થાય છે જઠરમાં એ સોડિયમ ક્લોરાઈડ બી હાઇડ્રોક્લોરિક એસિડ સી યુરિકેસ્મિક ડી નાઇટ્રિક એસિડ તો આમાં તમારો જવાબ આવશે બી હાઇડ્રોક્લોરિક એસિડ ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ ત્રેવીસમો પ્રશ્ન સાબુ દવા કાપડ અને કાગળની બનાવટ તથા પેટ્રોલિયમ તથા અન્ય ચીકણા પદાર્થોને સાફ કરવા શેનો ઉપયોગ થાય છે મિત્રો જુઓ સાબુ દવા કાપડ કાગળ પેટ્રોલિયમ તો એમાં તમારો જવાબ આવશે એ કોષ્ટિક સોડા બી મેગ્નેશિયા સી ધોવાના સોડા ડી ડેટેશિયમ ડોક્સાઇડ તો આમાં તમારો જવાબ આવશે એ કોષ્ટિક સોડા કોષ્ટિક સોડાનો ઉપયોગ મિત્રો સાબુ દવા કાપડ અને કાગળની બનાવટ હોય ઉપરાંત જે પેટ્રોલિયમ પદાર્થો હોય જેને આપણે ચીકણા પદાર્થો કહીએ એને સાફ કરવા માટે કોષ્ટિક સોડાનો ઉપયોગ થાય છે ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે મિત્રો પણ તમને ખબર હોય છે એ ઓટોક્લેવિંગ ચોવીસમાં પ્રશ્ન છે બી સ્ટીમિંગ સી ઇવાપોરેશન ડી પાસફરાઈજન આપણે જોઈએ ને દૂધ ગરમ હોય બગડી ના જાય એટલા માટે તો આમાં તમારો જવાબ આવશે ડી પાશ્વરાઈઝેશન કે દૂધ આપણે બગડી ન જાય એટલે ગરમ કરી તો એની પણ એક પદ્ધતિ છે એ પદ્ધતિનું નામ પણ તમને ખબર હોવું જોઈએ એનું નામ છે પાશ્વરાઈઝેશન ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ ટ્વેન્ટી ફાઈવ હાથના દરેક પંજામાં કુલ કેટલા અટક્યા હોય છે એ એકવીસ બી પંદર સી સત્તર ડી ઓગણીસ આમાં તમારો જવાબ આવશે ડી ઓગણીસ આપણે હાથનો જે પંજો છે પંજો એમાં ટોટલ આઈટકે કેટલા છે એ પણ તમને પરીક્ષામાં પૂછે તો શું આવશે ઓગણીસ એ પણ તમને આવડવું જોઈએ ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ છવ્વીસમો પ્રશ્નો ટીબીના રોગની સૌથી સચોટ સારવાર કઈ છે ઘરે સારવાર એ બી રસી પદ્ધતિ સી દર્દીને મહિનાની દવા આપી દેવી યા સીધા નિરીક્ષણ હેઠળ અપાતી સારવાર તો આમાં તમારો જવાબ આવશે ડી સીધા નિરીક્ષણ હેઠળ હેઠળ અપાતી સારવાર ટીબીના રોગની સચોટ સારવાર આ છે મિત્રો આપણે જોઈને બે હજાર ત્રીસ ટીબી હારેગા દેશ જીતેગા મોસ્કો ઘોષણા સાથે સંકળાય છે બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન છે રક્તપિતના રોગના જંતુની શોધ દ્વારા કરવામાં આવી એ પણ તમને આવડવું જોઈએ એ લુઈ પા બી ડો એડવર્ડ જેનર સી ડોક્ટર હાર્મર હેન્સન ડી એક પણ નહીં આમાં તમારો જવાબ આવશે સી ડોક્ટર હાર્મર હેન્સન રક્તપિતના રોગના જંતુની શોધ ડોક્ટર એ વિટામિન ડી વિટામિન સી કે વિટામિન કે તો મિત્રો આમાં તમારો જવાબ આવશે વિટામિન સી વિટામિન સી કેમાંથી મળે તો કે ખાટા ફળોમાંથી મળે છે એ પણ તમને ખબર હોવી જોઈએ તો કે વિટામિન ફ્રેશ ફૂડની સ્થાપના વિટામિન સેને કહેવામાં આવે છે હવે મિત્રો અહીંયા જોઈએ વિટામિન એ વિટામિન એનું રાસાયણિક કોમેન્ટમાં કહેજો શું આવે બરોબર છે એનાથી રતાળા પણ થાય છે ઉપરાંત વિટામિન ડી વિટામિન ડીનું નામ હું તમને કહું છું તો કેલ્શી ફેરોલ કયો રોગ થાય તો કે સુકતાન અને વિટામિન સી નું નામ છે એસ્કોર્બિક એસિડ એનાથી સ્કર્વી નામનો રોગ થાય છે અને વિટામિન કે નું નામ છે ફિનોકવિનો વિટામિન કે ની ઉણપ મિત્રો તો રક્ત થાય લોહી ન જામે તમારું લોહી એકવાર ચાલુ થાય પછી બંધ જ ન થાય એટલે કે વિટામિન કે વિટામિન એનું નામ મેં તમને કીધું એમ વિટામિન એ ની ઉણપથી રતાં પણ થાય તેનું રાસાયણિક નામ તમારે મને માં કહેવાનું છે વિટામિન ડી નું નામ છે કેલ્સીફેરોલ જેનાથી સુકતાન નામનો રોગ થાય છે અને વિટામિન કેનું નામ છે રાસાયણિકના ફિનોકિનોન એનાથી લોહીનો જામે રક્તસ્ત્રાવ થાય છે બરાબર છે મિત્રો તો આમાં તમારો જવાબ આવશે ફેશ ફ્રૂટ વિટામિનમાં વિટામિન સી ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ ટ્વેન્ટી નાઇન મિત્રો પીવાના પાણીમાં મપાતા ટીડીએસનું પૂરું નામ છે ટોટલ ડિઝોલ્વ સોલિડ સોરી મિત્રો એક પ્રશ્ન બે વાર આવી ગયો છે ત્યારબાદ નેક્સ્ટ આગળ જોઈએ એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે કઈ આપણે જોઈએ ને એક કરતાં વધુ પ્રકારના કોષો એ જટિલ સ્થાયી પેશી બી પેશી સી સરળ પેશી 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 ડી તો આમાં તમારો જવાબ આવશે એ જટિલ જે એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી છે ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ ટીબી ના રોગની સસોટ સારવાર કહે છે તો કે સીધા નિરીક્ષણ હેઠળ પાતી સારવાર રક્તપિતના રોગના જંતુની શોધ કોના દ્વારા થઈ ડૉક્ટર ડૉક્ટર આર્મર એન્સન દ્વારા ત્યારબાદ જોઈએ મિત્રો હવે રમતગમતના પ્રશ્નો સોરી મિત્રો આ બે પ્રશ્નો છે ને મારે ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે પીડીએફમાં એટલે બીજી વાર કોપી પેસ્ટ થઈ ગયેલા છે નેક્સ્ટ પર હું છે ને મિત્રો એ એક એક પ્રશ્ન વેરીફાઈ કરી જો કે તમારે રિવિઝન થઈ ગયું ડોક્ટર આર્મર એન્સન સીધા નિરીક્ષણ હેઠળ અપાતી સારવાર જોઈએ મિત્રો ક્રિકેટના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ કયા બે દેશ વચ્ચે રમાય પણ તમને ખબર હોવી જોઈએ કે જ્યારે ક્રિકેટના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ પ્રથમ ટેસ્ટ મેચ પ્રથમ ટેસ્ટ મેચ કયા બે દેશ વચ્ચે રમાય અઢારસો ઓગણસીમાં અને ન્યૂઝીલેન્ડ બી અઢારસો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સી અઢારસો અઠ્યોતેર ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ડી અઢારસો એંશી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ આમાં મિત્રો તમારો જવાબ આવશે બી અઢારસો ને સિત્યોતેર ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ક્રિકેટના ઇતિહાસની પ્રથમ ટેસ્ટ મેચ મિત્રો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાણી આપણે જોઈએ પહેલાં સામાન્ય જ્ઞાન જીકેના પ્રશ્નો જોયા ત્યારબાદ સામાન્ય અલા સોરી પહેલાં જીકેના પ્રશ્ન જોયા ત્યારબાદ સામાન્ય જ્ઞાનના અને હવે રમત ગમતના મિત્રો આવી જ રીતે હું તમને પદ્ધતિ પણ લાવી રહ્યો છું મોડલ પેપરમાં બેલિફની પાસ કરાવવાની જવાબદારી મારી મિત્રો બરોબર છે હું કવિ પ્રમાણે તૈયારી કરજો અને મોડલ પેપર આવતા રહેશે ત્યારબાદ નેક્સ્ટ આગળ જોઈએ ચોત્રીસ પ્રશ્ન તો પ્રથમ ટેસ્ટ મેચ અઢારસો સિત્યોતેર માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી પટ્ટાવાળાની પરીક્ષામાં પૂછાય ગયેલો પ્રશ્ન છે ટાઈગર વુડ્સ ને કઈ રમત સાથે સંબંધ છે એ સ્કેટિંગ બી ગોલ્ડ સોરી મિત્રો ગોલ્ફ આવશે ગોલ્ફ સી કાર રેસિંગ ડી ટેનિસ તો આમાં મિત્રો તમારો જવાબ આવશે ગોલ્ફ ટાઈગરવુડ ને ગોલ્ફ રમત સાથે સંકળાયેલ છે ત્યારબાદ નેક્સ્ટ આગળ જોઈએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો પ્રશ્ન છે મિત્રો ભારતના ક્રિકેટમાં ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ દેશ કયા દેશ સામે સોમી સદી નોંધાવી મિત્રો હવે સોળમી સદી કયા દેશ સામે સચિન તેંડુલકરે રમા મારી એ પણ તમને આવડવું જોઈએ એ શ્રીલંકા બી પાકિસ્તાન સી બાંગ્લાદેશ ડી ઓસ્ટ્રેલિયા તો આમાં મિત્રો તમારો જવાબ આવશે બાંગ્લાદેશ સચિન તેંડુલકરે બાંગ્લાદેશ સામે પોતાની સોમી સદી નોંધાવી હતી ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ થર્ટી સિક્સ પૂછાય એવા પ્રશ્નો છે ખાસ યાદ રાખજો મગજમાં ઉતારી દેજો જો યાદ ના રહે ને તો ગોખી નાખજો આપણે કંઈ એમાં તર્ક લગાવવાનો નથી ટુ ધ પોઈન્ટ જ છે ક્રિકેટની રમતમાં બોલર દરેક બોલે વિકેટ ખેડવે તો છેલ્લે કયા નંબરનો ખેલાડી નોટ આઉટ રહેશે આ પણ પૂછાય ગયેલો છે કોઈ એક એક્ઝામમાં એ નવ બી આઠ સી સાત ડી અગિયાર તો મિત્રો આમાં તમારો જવાબ આવશે બી આઠમાં આઠમા નંબરનો ખેલાડી છે મિત્રો એ નોટ આઉટ રહેશે ક્યારે જો કે દરેક બોલર જ્યારે દરેક દરેક બોલે વિકેટ ખેલાવશે ને ખેડશે ને મિત્રો દરેક બોલે વિકેટ પડશે તો આઠમા નંબરનો ખેલાડી નોટ આઉટ રહેશે કાં યાદ રાખજો ત્યારબાદ જોઈએ સાડત્રીસમાં પ્રશ્ન નીચેનામાંથી કોણ નિશાની સ્પર્ધા સાથે સંકળાયેલા છે એ અંજલિ ભાગવત બી સાનિયા મિર્ઝા સી સાઈના નેહવાલ ડી કિરણ શેખાવત મિત્રો આમાં તમારો જવાબ આવશે એ અંજલિ ભાગવત અંજલિ ભાગવત એ નિશાની બાજીની સ્પર્ધા સાથે સંકળાયેલા છે ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ નીચેનામાંથી કોણ અલગ પડે છે એ પેનલ્ટી બી ગોલકીપર સી સેન્ટર ફોરવર્ડ ડી વિકેટકીપર આપણને જોઈએ જ ખબર પડી જાય કે આ વિકેટકીપર આવે કેમ કે ક્યાં કોની સાથે સંકળાયેલ છે ક્રિકેટ બાકી આ બધા ત્રણ કોની સાથે સંકળાયેલા છે એ તમારે મને છે ને કોમેન્ટમાં લખવાનું છે જો આખો વિડીયો જોજો હો ને તો મને કહેજો કોમેન્ટમાં એક એક રમત સાથે સંકળાયેલા છે બરાબર એ તમારે કોમેન્ટમાં આન્સર આપવાનો છે ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ નીચેનામાંથી આપણે સેજ કહે ને શતરંજ શતરંજનો ખેલાડી કોણ છે એ કોને હમ્પી બી ડાયના એડુલજી સી શિખા એબોરોય ડી સાયની વિલિયમસમ આમાં મિત્રો તમારો જવાબ આવશે એ કોને હમ્પી શતરંજ સાથે સંકળાયેલ ખેલાડી છે પૂછાયેલો પ્રશ્ન દૂસરા શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે જેમણે મારો રમતગમતનો લેક્ચર ના જોયો હોય એ જોઈ લેજો પ્લે લિસ્ટમાં પરીક્ષા આવી ત્યારે ક્લિયર કરાવેલો હતો કે એ હોકી બી બેડમિન્ટન સી ફૂટબોલ ડી ક્રિકેટ તો મિત્રો આમાં તમારો જવાબ આવશે ડી ક્રિકેટ દૂસરા શબ્દ ક્રિકેટ સાથે સંકળાયેલ છે ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ કઈ ગુજરાતી મહિલાનું નામ પર્વતારોહણ ક્ષેત્રે જાણીતું છે એ ચોલા જાગીરદાર સી બેચેન્દ્રી બી કરિશ્મા પટેલ ડી કૃપાલી પટેલ તો મિત્રો આમાં તમારો જવાબ આવશે એ ચોલા જાગીરદાર જે પર્વતારોહણ સાથે સંકળાયેલ છે કઈ ગુજરાતી મહિલા પર્વતારોહણ સાથે સંકળાયેલ છે તો કે એ ચોલા જાગીરદાર ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ સુશીલ કુમાર કઈ રમત સાથે સંકળાયેલ છે એ સ્વિમિંગ બી વેઇટ લિફ્ટિંગ સી બેડમિન્ટન ડી કુસ્તી મિત્રો આમાં તમારો જવાબ આવશે ડી કુસ્તી સુશીલ કુમાર કુસ્તી સાથે સંકળાયેલા છે તમને ખાસ આવડવું જોઈએ ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ શતરંજ જન્મદાતા દેશ કયો છે એ યુએસએ બી રશિયા સી ભારત ડી ઈંગ્લેન્ડ તો આમાં તમારો જવાબ આવશે સી ભારત મિત્રો શતરંજ જન્મદાતા દેશ પૂછે તો શું આવશે આપણો ઇન્ડિયા આવશે ભારત ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ નારાયણ કાર્તિકેયન કઈ રમત સાથે સંકળાયેલ છે એ કારસિંગ બી સો મીટર દોડ સી સો મીટર તરણ ડી હેન્ડબોલ તો મિત્રો આમાં તમારો જવાબ આવશે એ કાર રેસિંગ કેયન કાર રેસિંગ સાથે સંકળાયેલા છે આ મિત્રો હતા રમતગમતના પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી થશે ત્યારબાદ નેક્સ્ટ આપણે આવડવું જોઈએ કે પેનલ્ટી કિક શબ્દ કઈ રમતમાં વપરાય છે પેનલ્ટી કિક આપણે મારે ને એ હોકી બેઝબોલ ફૂટબોલ ક્રિકેટ તો આમાં મિત્રો તમારો જવાબ આવશે ફૂટબોલ પેનલ્ટી કિક મિત્રો ફૂટબોલ સાથે સંકળાયેલ શબ્દ છે ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ ફોર્મ્યુલા વન આપણે જે કહીએ ને ફોર્મ્યુલા વન સંબંધન કઈ રમતમાં વપરાય છે એ સ્કેટિંગ બી નોકારેસ સી મોટર રેસિંગ ડી બાસ્કેટબોલ તો જે ફોર્મ્યુલા વન રેસ આપણે ઘણીવાર ન્યૂઝપેપરમાં વાંચતા હોય એ મિત્રો સંકળાયેલ છે મોટર રેસિંગ સાથે સંકળાયેલ છે તો મિત્રો આ હતા રમતગમતના પ્રશ્નો હવે હું તમને ગણિતનો એક ડેમો પ્રશ્ન તમારી સામે લાવું છું તમને ખૂબ જ ઉપયોગી થશે સૂત્ર સાથે હું લાવવાનો છું જ્યારે નોટિફિકેશન આવશે એટલે ગણિતના બધા ટોપિક હું ક્લિયર કરાવવાનો છું જોઈએ મિત્રો આગળ જેમણે મારો લેક્ચર ના જોયો એ જોઈ લેજો કામદારોના પગારમાં પાંચ ટકાનો વધારો થાય છે ત્યારબાદ પાંચ ટકાનો ઘટાડો થાય છે તો પગારમાં શું ફેરફાર થાય આવું પરીક્ષા પૂછે એટલે આપણે મુંજાઈ પાંચ ટકા વધે પાંચ ટકા ઘટે આમાં આવે હું શું કાંઈ કરવાનું નથી બેઠું સૂત્ર યાદ રાખવાનું કિંમત છે એમાં મૂકી દેવાની જોઈએ પાંચનો વર્ગ છેદમાં સો આ મિત્રો તમારો જવાબ છે એકના છેદમાં ચાર તમારે જીરો પોઈન્ટ પચીસ પણ આવે એકના છેદમાં ચાર કરો એટલે જો તમારે એક પોઈન્ટ ચાર હોય તો ઝીરો પોઈન્ટ પણ હોય બે વસ્તુ હોય ઉપર કાંઈ નથી એટલે એક માંડી લેવાનું સમજાવી દો પહેલેથી સૂત્ર છે કંઈ મેં કર્યું નથી આ સૂત્ર છે સૂત્રની અંદર પાંચ ટકા મૂકી દીધા પાંચનો વર્ગ શું થાય તો કે પચીસ નીચે સો હશે સોના સો બરાબર સમજવા પૂરતું હવે જોઈએ પચીસ ચોક્કસ હો અહીંયા કંઈ નથી એટલે એકના છેદમાં ચાર ગણવાના આ તમારો જવાબ વિકલ્પમાં જોવાનું એકના છેદમાં ચાર નથી ઝીરો પોઈન્ટ પચીસ આવે તો એકના છેદમાં ચાર એટલે આ તમારો આન્સર આવી બધી શોર્ટકટ ટ્રીક છે હું તમને શીખવાડવાનો છું પ્લેલિસ્ટમાં જોઈજો પર્સન્ટેજના દાખલા પણ આપેલા છે તમને શોર્ટકટ કેટલું ક્વોલિટીવાળું શિક્ષણ આપેલું છે ખબર પડી જાય છે મિત્રો તો આ હતા તમારા બેલીફના મોડલ પેપરના પ્રશ્નો હજી હું આનાથી પણ મહેનત કરીને બે ત્રણ દિવસમાં બીજું મોડલ પેપર લાવવાનો છું જે ખૂબ જ ઉપયોગી થાય ખૂબ જ નોટ નોટ કરીને પ્રશ્ન બનાવેલા છે મિત્રો મેં પીડીએફ બનાવતામાં વાર લાગશે થોડીક પણ હું જ્યારે પીડીએફ બનાવી દઈશ એટલે હું વિડીયો નેક્સ્ટ તમારી સમક્ષ આવી જાય છે નીચે ટેલિગ્રામમાં લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની ત્યાં તમે જોઈન્ટ ના થયા તો જોઈ જ ગમત સાથે જ્ઞાન જ્ઞાનચનલ મિત્રો લેક્ચરને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનારા લેક્ચરની તમામ માહિતી તમને ત્યાં મળી રહે મિત્રો તો મિત્રો કેવો લાગ્યો વિડીયો જો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો થેન્ક યુ મિત્રો